જેનો નવાખલ લકુલેશ્વર ધામ ખાતે વિશ્વ શાંતિ તથા કલ્યાણ અર્થે તારીખ 3 માર્ચ થી પ્રારંભ થયેલા વિષ્ણુ મહાયજ્ઞના આજના દિવસે શાળામાં અભ્યાસ કરતા 200 થી વધુ બાળકોએ ભાગ લઈને યજ્ઞમાં આહુતિ આપી હતી। વડોદરા જિલ્લામાં શિનોર તાલુકાના લકુલેશ્વર ધામ અવાખલ મુકામે ગામના વતની અને હાલ વિદેશમાં રહેતા એનઆરઆઈ ઠાકોરભાઈ પટેલ તથા તેઓના પરિવારજનો દ્વારા વિશ્વ કલ્યાણ અને શાંતિ અર્થે તારીખ 3 માર્ચથી વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ કરાયો છે। ચિત્રકૂટ ધામના વિદ્વાન આચાર્ય પૂજ્ય વિરાટજી મહારાજ તથા તેઓની સાથે આવેલા કર્મકાંડી ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે વિવિધ દ્રવ્ય પદાર્થોની આહુતિ આપી વિશ્વ કલ્યાણ અને શાંતિ અર્થે આયોજિત આ મહાયજ્ઞમાં ગ્રામજનો સહિત આજુબાજુ ગામોના શ્રદ્ધાળુઓ ઉપરાંત રાજકીય આગેવાનો અને સંતો મહંતો ભાગ લઈ આહુતિ આપી રહ્યા છે। ત્યારે શાળામાં અભ્યાસ કરતા 200થી વધુ બાળકોએ મહાયજ્ઞમાં ભાગ લઈ આહુતિ આપી વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે ચિત્રકૂટ ધામના આચાર્ય પૂજ્ય વિરાટજી મહારાજે મહાયજ્ઞનું મહાત્મ્ય સમજાવતા આ મુજબ જણાવ્યું હતું। એનઆરઆઈ ઠાકોરભાઈ પટેલ તથા તેઓના પરિવારજનો દ્વારા વિશ્વ શાંતિ અર્થે યોજાયેલા મહાયજ્ઞમાં યજ્ઞ સામગ્રી, મહાપ્રસાદી ઉપરાંત અન્ય તમામ વ્યવસ્થાઓ જાળવવા ગામના યુવાન યુવક યુવતીઓ દ્વારા સુંદર આયોજન સાથે છેલ્લા એક પખવાડિયાથી અથાગ શ્રમ કાર્ય કરી મહત્વપૂર્ણ યોગદાન પ્રદાન કરાઈ રહ્યું છે। પ્રાચીન કાળમાં જેનું નામ ઉલ્કાપુરી હતું તેનું અદ્યતન નામ અવાખલ, અને આ અવાખલના મૂળ વતની એવા એનઆરઆઈ ઠાકોરભાઈ પટેલના સાનિધ્યમાં એમની અથાક મહેનત અને એમના હેઠળ આ વિષ્ણુ યજ્ઞ થઈ રહ્યો છે, જેમાં આજે અવાખલ અને એની આસપાસની શાળાના બાળકો અને શિક્ષકોએ હવનનો ભાગ લીધો વિષ્ણુ યજ્ઞમાં। આજે વિશ્વ કોરોના અને યુદ્ધની જે વાતાવરણ સર્જાયું છે એમાં રાજેશ વસાવા, લાઈવ ગુજરાત ન્યૂઝ, શિનોર।